सहनावतु सहनो भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः ध्यानावस्थिततत्त्वतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। देवोऽध्याय 31 श्लोक। अनादित्वादिगुणत्वात् परमात्मायमव्ययः परमात्मायमव्ययः शरीरस्थोऽपि पङ्क्तेयः रस्थोऽपि पङ्क्तेयः न करोति न लिप्यते प्रश्न ये करतो कि परमात्मा एकस्य आत्मनः सर्वदेहात्मत्वे तद्दोष संभवः। जो परमात्मा बुद्धामा रहना होए तो इना दोस्ती इन्हें नेपायमन थाई के नहीं राग द्वेष शरीर ने राग द्वेष काम क्रोध प्रसन्नता दया बदुं छे तो ये बता ना लीधे शरीर ने तो सूर शरीर सूक्ष्म शरीर बदु जावे बदा समग्र शरीर की बात तो बात करे छे एक नहीं तो यह दोस्ती ने पायमान थाई के नहीं इना संबंध में के छे कि अनादि बात आत्मा क्यों छे अनादि यानी जेनु कोई कारण नथी अने एटला माटे એનો જન્મ નથી એના માટે એનો કોઈ આકાર નથી અવ્યય નથી માટે એનો વ્યય થતો નથી અવ્યયમાં બીજું જોયું તો નિર્ગુણત્વાદ આત્મા કયો છે નિર્ગુણ કોઈ પ્રકારના ગુણથી રહિત અને ગુણના સંદર્ભમાં
આપણે જોયું હતું કે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે સમજવા તૈયાર નથી. આપણે શું કરીએ છીએ,
છે કે હું જે અનુભવું છું અપરાધની લાગણી અસહાયતાની લાગણી આપણે અપરાધ અને ગિલ્ટેડ અપમાન અપમાન થયું એની લાગણી બધી અનુભવું છું અને પછી એ કેમ થાય છે એને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ શાસ્ત્ર કહે છે કે શરૂઆત અહીંથી કર કે આત્મા ખરેખર કરો કે ન નિપ્યતે આત્મા ખરેખર કરતા પણ નથી ને પાય પણ નથી જતે તો કે બધું થાય છે કે આંતર સ્વભાવ વસ્તુ પ્રવર્તે તે સ્વભાવ એટલે માયાના લીધે તમે જે માયા સુધીના તે અનુભવ કે તમે છટકી જાઓ છો માયા એટલે તમે છટકી જાઓ છો પણ ઈશ્વરને જો ઉત્તર જ નથી તમે એમ કહો કે આ દોડામાં દેખાતું સર આવ્યું ક્યાંથી એમાં કેટલું ઝેર છે પણ પેલા છે કે નહીં તો નક્કી કર પછી એના વિશે આપણે વિચાર કર્યો છે ખ્યાલ આવે છે જેમ જાદુગર પેપરમાંથી કાગળના ટુકડામાંથી 2000 રૂપિયાનો નોટ બનાવે પછી આ અંદર સર ક્યાંથી આવે આપણે શું કે ચોરી લેવું છે પણ પેલા તું સમજ તો કર કે આ જાદુગર છે આ જાદુગર જે બતાવે છે સત્ય નથી નહીં તો ખબર છે કે આ ચોરી લેવો છે 2000 નોટ ક્યાંથી આવી વગેરે વગેરે કરો છો પ્રશ્ન પૂછો છો પણ મેઇન વસ્તુ તો સમજવાની જરૂર છે કે આ જાદુગર જે બતાવે છે એ તો ખાલી એક માન્યતા દેખાય છે ખરેખર સત્ય નથી આ સર્વ ક્યાંથી આવ્યો એના કરતા આ સર્વ શું છે કે દોડા પરનું અધ્યારૂપ છે એમ અહીંયા પણ હું કરું છું એના લીધે હું કર્મના લિપાયમાન થઉં છું એ અનુભવાય છે મને કોઈ કોઈ કે મારી સાથે અમુક વ્યવહાર કર્યો તો દિવસોના દિવસો સુધી ગુનાતો નથી મારું અપમાન કર્યું બધા વચ્ચે મારી સાથે કેવો વ્યવહાર કર્યો ગુણત નથી જેવું યાદ આવે પણ આખો ભૂલાઈ બધું થઈ જાય કેમ કારણ કે હું એને સત્ય માનું છું ત્યારે જ અમને વેદાંત યાદ આવે વેદાંત પ્રમાણે જો વિચારીએ તો શાસ્ત્ર શું કહે છે કે કર્તૃત્વ અને ભોક્તૃત્વ આત્મામાં નથી તો જે અનુભવે છે સત્ય નથી પણ આપણે સત્યતા આપી અને પછી એને એમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે પછી આપણે દોષારોપણ કરીએ કે આને આવું વ્યવહાર કરે પછી મને દુઃખ તો થાય જ ને અને પછી આપણે શાંતિ ઘેરા લઈએ અને પાછા બીજાને કહીએ આવું દુઃખ તો થાય જ ને સ્વામીજી હા પણ દુઃખ કેમ થાય છે મેરા સાચું ઠેરાયું એના વ્યવહારને આપણે સાચું ઠેરાવ્યું મારા હું એ માનું છું કે હું કરતા છું એનો મેં હું કર્મ કરનાર છું ને હું કેમ ન કરું એની મને અપરાધની લાગણી પણ થાય અપમાનની લાગણી થાય પણ એ બધાની પાછળ આપણે સત્ય માની છે અને બધા લોકો આત્માની છે અને પછી તમે કે એના વેદાંતી તો છૂટકી જાય છે જવાબ જ નથી આપતા માયા કંઈ છટકી જાય છે પણ જે વસ્તુ જે છે એવી તો જોઈએ ને એ સિવાય બીજો કોઈ ઉપાય હોય તો બતાવો કારણ કે એ તો શાસ્ત્ર ખોટું થયું શાસ્ત્ર જે કહે છે એને ખ્યાલમાં રાખીને જો આપણે આપણા સમસ્યાને આપણી પીડાને હલ કરીશું તો જ થશે અને શાસ્ત્ર તો કહે છે ભગવાનની સ્વભાવ વસ્તુ પ્રવર્તતે આ દત્તે કસિચિત પાપ ન છે તેનું સ્મૃત વિકુપાત્મા તે મેં કર્યું સ્વભાવ એટલે શું અજ્ઞાનના લીધે અવિદ્યાના લીધે જાણી કે હું કરતો હોય એવું લાગે છે કોણ કરે છે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માની સર્વસ્વ ज्ञानी इत्याते सुवर्तते इति मत्वा न सज्जते आ समझवानी जरूर छे એટલે અનુભવાય છે માટે સત્ય છે નહીં પણ શાસ્ત્ર કહે છે કે જે કંઈ હું કરું કારણ કે આત્મ તો એક જ છે એ સર્વત્ર છે અને અકર્તા છે એટલે હું પણ અકર્તા છું પણ છતાં અજ્ઞાનના લીધે હું મારી જેને કરતા માનું છું આ સરળ નથી એટલું સાંભળીએ તો પણ કોઈનો વ્યવહાર કંઈક થાય એટલે તરત જ અસર થઈ જાય છે એ બતાવે છે કે આપણે હજી સ્થાનમાં સ્થિર થયા નથી પણ વિચાર કરવાનો શાંતિથી બેસીને કે ખરેખર કરતા છે કોણ કર્મ કરી રહ્યો છે શાસ્ત્ર કહે છે ન ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે સુવર્તન્તે હું તો માત્ર એને સત્તાને પૂર્તિ પ્રદાન કરું છું આવું જો સમજાય તો જ એમાંથી બહાર નીકળી શકે શરૂઆત કરવાની છે શાસ્ત્ર કહે છે આત્મા એક અને એક અદ્વિતીય છે ખરેખર કર્તૃત્વ ભોક્તૃત્વ જણાય છે ત્યારે પણ ખરેખર 2000 ની નોટ દેખાય છે ત્યારે પણ
એ જાદુગરે આપણે ખાલી આપણે માનીએ છીએ સ્પર્ધી જ નો જાદુ ખરેખર છે નહીં એ જ રીતે આમ તો વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે પણ ઇન્દ્રિયાણ ઇન્દ્રિયાથી જ વર્તતે હું કરતા નથી જો કરતા નથી તો મને ક્યારે અપરાધની લાગણી જન્મ નહીં પરિસ્થિતિ જે સર્જાય છે કોઈ કર્મને લીધે એમાં પણ આપણે કંઈ ન કરી શકીએ પણ પરિસ્થિતિમાં જે માનસિક પીડા ઉભી થાય છે એમાં તો વેદન કામ લાગે છે એ જેને પીડા ઉત્પન્ન થાય છે એ સત્ય નથી એનું તો પ્રકાશ જ છે આ સમજવાની જરૂર છે અહીંયા કીધું શંકરાચાર્ય મહારાજે કે આવું જ્યારે સમજાય ન કરોતિ ન લિપ્યતે ઇતિ વ્યવહાર ભવતિ કોનો અજ્ઞાનીનો અવિદ્યાના લીધે જ અવિદ્યા માત્ર સ્વભાવો હિ કરોતિ ખરેખર અજ્ઞાના લીધે જ આ માયા દ્વારા થઈ રહ્યું છે એવું જ્યારે કોઈને સમજાય ત્યારે ખરેખર એ કર્મંતી ને પાતું નથી કોણ છે પરમાર્થ દ્રષ્ટિ એટલે કે છે એવો અથવા એ એક વસ્તુ પરમાર્થ સાંખ્ય દર્શને સ્થિત જે સાંખ્ય દર્શન એટલે કે આ કે જો કરતા નથી અકરતા છો હું જ્યારે કરતા માનતો હતો ત્યારે પણ ખરેખર કરતા નથી કોઈ પણ નથી કરતા અને એવું જ્યારે સમજાય ત્યારે શું થાય એ પરમહંસ પરિરાજાના તિરસ્કૃત અવિદ્યા વ્યવહાર એટલે એને અવિદ્યાનો જીવન વર્તુત્વ છે એને બધું તિરસ્કાર કર્યો છે એટલે કે છોડી દીધું છે એટલે શું નાની બધા જ કર્મનો તિરસ્કાર કર્યો છે એને છોડી દીધો છે એટલે એ હવે એના માટે કોઈ વસ્તુ આમ કરું તો અનુકૂળ થાય આમ કરું તો મને ઉપયોગી થાય આમ હું બની જઉં તો સારું એવું રહ્યું જ નથી એના માટે બધું બરોબર જ છે ખ્યાલ આવે છે બધું બરોબર છે અને ભવિષ્યમાં પણ કંઈ કરશે તો બધું બરોબર છે સ્થાને છે તો પછી એને કંઈ ન કરવતી ન નિપ્યતે ન કરવતી ન નિપ્યતે એટલે બસ આ જ હમણાં જરૂર છે આ સમજવાની જરૂર છે કે બધું સ્થાને છે તો મને કોઈ નંબર મને જે મળી રહ્યું છે બધું સ્થાને છે અને ભવિષ્યમાં જે થશે એ પણ બરોબર છે કારણ કે કર્મ હું કરતો જ નથી અને કર્મ પર ભોગવાનો આવતો જ નથી પણ આ આપણને ગમે તેટલું સાંભળીએ તો પણ અંદર હૃદય ગમે થતો નથી કેમ અને મીઠાપુરની કીડી બની જાય છે મીઠાપુરની કીડી બની જાય છે અને મીઠાપુરની કીડી ધોરાજીની કીડી આવી ગઈ ને પણ મીઠાપુર એટલે તો એટલી પત્ની કેમ છે ચાલ ધોરાજી એનો ઘરના કારખાના છે તને લઈ જાઉં પણ ઓલી ધોરાજી વાળીને પણ એવી એવી પત્ની રહી કેમ આવી કારણ કે મીઠાનો ગામડો રાખી ચૂક્યો છે એમ હું કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી મીઠાનો ગામડો રાખીને પછી આ તો સમજ્યા બેસી ગીતા તો સમજે ને કર્તૃત્વ ભોક્તૃત્વ અધ્યારોપિત છે આત્મા ઉપર એ સત્ય નથી સ્વભાવ તો પ્રવર્તતે પછી પણ જો શાંતિ થાય અને આપણા ગીતાનો વિચાર ગીતાનો વિચાર કરી શકીએ કે આમ કેમ થયું તો કે એનું કારણ મેં આને કર્તૃત્વને સત્યતાથી માટે મને આ કરતા મારો મને આ ફળ મળ્યો બીજા આવો વ્યવહાર કર્યો એવું આપણને લાગવાનું છે મહત્વની વસ્તુ છે કે આપણે મીઠાપુરની કીડીમાં ન બને અને પ્રયત્ન કરીએ કે જે દેખાય છે અનુભવાય છે એ સત્ય માનીને જ એ પ્રશ્ન નિરાકરણ કરા જશું તો ક્યારેય નહીં થાય આપણે ઘણી વખત વાત કરી છે શું કહે છે આપણે માનીએ કે પેલા વ્યક્તિનો વ્યવહારને લીધે મને દુઃખ થાય કે નહીં કેમ ન થાય સાચું જ પણ એને કેમ વ્યવહાર કર્યો તો પછી કે તો પૂર્વજન્મ એની સાથે વ્યવહાર કર્યો હતો માટે એને તે તમને માટે કે જેવું વાવો વગરનો તો પણ મેં પહેલાં એ કેમ કર્યું એટલે એનો કોઈ અંત જ નથી ખરેખર હું કરતો જ નથી જો એ આપણે તો કેટલી હળવા સારા અને એક મંત્ર છે કે ભગવાન કહે છે શરીર રસ્તો બી કોણ તે ન કરવો કે ન લીપે તે આત્મા નથી કરતો બરોબર પણ આ વસ્તુ મારી બને તો તેનો ઉપયોગી થવાની છે અને એટલા માટે ભગવાન કહે છે ઈમ અમે ન કરવો તે ન લીપે તે આત્મા કરતો પણ નથી ને દેપાયમાન થતો નથી એના માટે દ્રષ્ટાંત આપે છે 32મા શ્લોકમાં દ્રષ્ટાંત આપે છે યથા સર્વગતં સૂક્ષ્માત્
છે અને બાજુ કહે છે સૂક્ષ્મ એકદમ સૂક્ષ્મ છે કોણ આકાશ નથી કહેતે કે આકાશ સૂક્ષ્મ છે એટલે જેમ કે પૃથ્વી પછી જળ એવી રીતે જળ બધી પણ સૂક્ષ્મ કોણ સૂક્ષ્મ ને વ્યાપક બની આવે સૂક્ષ્મ પણ છે અને વ્યાપક પણ છે કોણ છે જળ પછી જળથી અગ્નિ વાયુ અને આકાશ સૂક્ષ્મ આપણે બધાથી સૂક્ષ્મ છે માટે સર્વવ્યાપી છે બધામાં રહેલું છે સર્વવ્યાપી છે એટલે કે બધામાં રહેલું હોવા છતાં ન લિપ્યતે એ દેખાયમાન થતું નથી એટલે શેનાથી દેખાયમાન થતું નથી જેમ આકાશને અંદર ધુમાડો આવે તો ધુમાડાથી ગંદો થઈ જતો નથી એ પોલ્યુટેડ થતો નથી એના કરતે વધારે સારું દ્રષ્ટાંત આ છે આપણે નાનકડો ઘડો હોય એ માટે ઘડાની જરૂર નથી હવે નાનો ઘડો છે એમાં પણ આકાશ તો છે આકાશ છે હવે આ આકાશ ને આકાશ એટલે જે બધાને અવકાશ પ્રદાન કરી આકાશ અને એ બહુ સુંદર શબ્દ છે પણ આપણે જોઈશું પણ એ આકાશ આ ઘડાની અંદર તમે ગંગા જળ મૂકો તો આની રહેણી અંદરનો આકાશ પવિત્ર થઈ જાય અને તમે ચૂનો ભરો પાન ખાવા માટે તો માવા ખાવા માટે તો ચૂનો ભરીએ તો એ ચૂનાવાળો બે બંધુ કહેવાય ને ચૂનો ખબર તો હશે અને કોઈ ધૂપદારી તરીકે ઉપયોગ કરે તો પણ એ ગંદુ થતું નથી આકાશ ગંદુ થતું નથી ન લિપ્યતે એ નિર્ભયમાન થતો નથી એ રીતે ગંગાજીની પવિત્ર થતો નથી ચૂનો કે ધૂપદારી બનાવો તો પણ આકાશ આ કસરતથી નિર્ભયમાન થતો નથી કેમ કારણ કે જે જોડાતો નથી આસક્તિ હોય ત્યાં નિર્ભયમાન થાય જે વસ્તુ હું જ્યારે કોઈની સાથે જોડાય છું આકાશ જૂનામાં જૂનો નાખવાથી આ જૂના સાથે જોડાય જાય કે ગંગાજી સાથે જોડાય જાય તો નિર્ભયમાન થાય પણ એની સાથે જોડાતો નથી આસક્તિ કરતો નથી જ્યાં આપણે આસક્તિ કરીએ જ્યાં કોઈ વસ્તુ સાથે જોડાય છે એટલે ઘસડા પડે બરોબર છે તમે કંઈક જોડાઈ ગયા જેમ આપણે ગણિતનું દ્રષ્ટાંત આપ્યું છે કે આપણા છોકરાઓ સાયકલ પર જતા હોય એટલે કંઈક બુદ્ધિ મજા પડે એટલે ખડા તો એ શરૂ ન થાય એને પકડે એને જોડે ગયા અને પછી પછી તો જે વેગ ઘટાડો પકડે એ પછી ગયા ઘસડાય કેમ જ્યાં સુધી એની સાથે આપણે ઘસડાઈશું નિર્ભયમાં ક્યારે થાય જ્યારે આસક્તિ હોય ત્યારે અને બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે કે આકાશ નિર્ભયમાં થતો નથી કેમ કારણ કે સૂક્ષ્મ છે એમાં કોઈ પ્રકારના ગુણ નથી એ દ્રષ્ટાંત આ આકાશ દ્વારા શંકરાચાર્યમાં બતાવે છે ટીકાકાર પણ કહે છે કે નિર્ગુણત્વાત્ ન કરોતિ તે સિદ્ધમ આકાશ છે એ નિર્ભયમાં થતો નથી કારણ કે કોઈ સાથે જોડાતો નથી એ કોઈની સાથે કર્તૃત્વ એનામાં નથી એટલે નિર્ગુણત્વાત આકાશ સૂક્ષ્મ છે એટલે નિર્ગુણ છે એટલા માટે એ કોઈની સાથે જોડાતો નથી માટે લેપાતો નથી ન લિપ્યતે લેપાતો નથી કેમ એટલે કરતો નથી કરીએ તો લેપાયમાન થાય પણ એ કરતો નથી માટે લેપાયમાન થતો નથી અને અસંગત્વા તરીકે એ સર્વવ્યાપી હોવાથી કે અસંગ છે કોઈની સાથે જોડાતો નથી આસક્તિ કરતો નથી બે વસ્તુ કે છે એક તો સૂક્ષ્મ છે સૂક્ષ્મ સર્વગત સર્વગત એને નિર્ગુણ છે એમાં કોઈ ગુણ નથી અને સૂક્ષ્મ છે માટે નિર્ગુણમાંથી ન કરોતી અને અસંગવાદ અસંગતવાદ ન લિપ્યતે આકાશ દીપાયમાં થતો નથી કારણ કે સૂક્ષ્મ છે અને અસંગ છે સૂક્ષ્મ છે માટે અસંગ છે પણ કહી શકાય કે એ સૂક્ષ્મ છે અને કોઈ સાથે અસંગ હોવાને લીધે લિપાયમાં થતો નથી પણ આગળ શું કહે સર્વત્ર અવસ્થિતો દેહે તથા આત્મા ન લિપ્યતે એ જ રીતે આત્મા છે એ બધામાં દેહમાં આ એક દેહમાં નહીં બધા જ દેહમાં આખા બ્રહ્માંડમાં જેટલા છે એ બધામાં રહેલો હોવા છતાં એ લિપાયમાન થતો નથી કેમ કારણ કે આકાશ જેવો છે સૂક્ષ્મ પણ છે સર્વવ્યાપી બધામાં રહેલો છે અને છતાં એ કોઈને વિનંત લેપાતો નથી એ બીજું કારણ પણ છે કે લેપાતો કેમ નથી કારણ કે એને કોઈને બધા આસક્તિ નથી આસક્તિ નથી એટલે નિર્ભયમાન થતો નથી એને બીજા દ્રષ્ટિ રીતે જોઈએ તો કે બધા સાથે એને સમાન દ્રષ્ટિ છે કોઈ મારું અને મારું નહીં એવું જ્યારે કરવા જઈએ આસક્તિ થઈ એને કોઈ તિરસ્કાર થાય તિરસ્કાર થાય એટલે નિર્ભયમાન થાય પણ આત્મા કેવો છે સર્વ સમદર્શી રૂપે શકાય બધા માટે એ
आकाश प्रत्युक्ति अवकाश प्रदातु आकाश बद्धानो स्वीकार करे छे कोई माटे એટલે કોઈ વિરુદ્ધ જ નથી તો એ તો સ્ટેટમેન્ટ થાય એ રીતે આ દેહમાં રહેલો આત્મા બધાની સમાન રીતે સત્તાને સ્તુતિ પ્રદાન કરે છે બધાને ચેતનતા પ્રદાન કરે છે એટલે કેવું છે બધાને સમાન રીતે સ્વીકાર કરે છે અને વધારે સત્તા આપો અને વધારે ચેતનતા આપો એવું નથી બધાને સમાન રીતે આપે છે કોઈનો તિરસ્કાર નથી પણ એનો અર્થ નથી કે ઉદાસીન છે અસંગ છે આપણે બહુ મહત્વનું શું છે હું તો અસંગ છું એને અસંગ છે ને ઉદાસી જેનું જેતું હોય થાય બે કોઈની પડી નથી એ ના કરવું બહુ એમ નથી કહેતો અસંગ એટલે જે કોઈના કર્મથી નિર્ભય માનતો નથી જેમ આ શરીરમાં રહીને કે બીજા શરીરમાં રહીને પણ બધાને ચેતનતા પ્રદાન કરે છે પછી મનની કોઈ પણ સ્થિતિ હોય સુખની વૃત્તિ હોય દુઃખની હોય ક્રોધ હોય સુંદરતા હોય એને જે પ્રકાશિત કરે છે બધાને પ્રકાશિત શબ્દ પછી આવશે કારણ કે પ્રકાશના સુંદરતા પણ બધાને સ્વીકારે છે એમ આત્મા પણ જેમ આકાશ બધાનો સ્વીકાર કરે છે એમ આત્મા પણ બધાને સ્વીકારે છે વિરોધ થાય તો આ શક્તિ થવાની અને આ બરોબર નથી આ બરોબર છે તો કાયમ થાય પણ આત્મા કેવો છે સૂક્ષ્મ સૂક્ષ્મ છે અને સર્વવ્યાપી છે એટલે કે બીજા શબ્દમાં કહીએ તો નિર્ગુણમાં રીતે કરતો નથી અને અસંભવાથી લેપાયમાન થતો નથી કરતો પણ નથી લેપાયમાન થતો નથી પણ હજી વધારે શબ્દ આપે છે કારણ કે હજી ભાઈ બાકી રહ્યો યથા પ્રકાશનો કૃષ્ણ સૂર્ય જે પ્રકાશિત કરે છે અને આપણે ખબર છે કે પ્રકાશ કરનાર નહીં પ્રકાશિત કરનાર બધા પ્રકાશના ગુણધર્મથી લેપાયમાન થતો નથી માં હંમેશા દ્રષ્ટા છે ટ્યુબલાઇટનું ટ્યુબલાઇટ બધાને પ્રકાશિત કરે છે નાટ્યથી પ્રકરણ પ્રમાણે બધાને પ્રકાશિત કરે પણ છતાં એનાથી પ્રકાશના ગુણધર્મથી લેપાયમાન થતો નથી જેમ નાટ્યથી પ્રકરણમાં આવે છે કે દીપકના હાજરીમાં બધા જ નૃત્યાંગના છે એ બધા જ હાવભાવ કરે છે પ્રકાશ પ્રકાશના ગુણધર્મથી દેખાયમાન થતો નથી ના નિત્યતે અને એ સિવાય પણ બહુ સુંદર સ્વરૂપના દ્રષ્ટાંત દ્વારા બતાવે છે એ પણ આપણે જોઈશું ટીકાકાર બહુ સુંદર બતાવે છે અહીંયા કીર્તનજી તો 33મો શ્લોક છે યથા પ્રકાશય એકહ તા પ્રકાશય એકહ કૃષ્ણં લોકમિમં રવિઃ કૃષ્ણં લોકમિમં રવિઃ ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃષ્ણં ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃષ્ણં પ્રકાશયતિ ભારત પ્રકાશયતિ ભારત હે ભારત તો બ્રહ્મમાં જન્મેલો છે શ્રેષ્ઠ છે ભારત એટલે જે બ્રહ્મ વિદ્યામાં પ્રકાશમાં રમણ કરે છે બ્રહ્મ વિદ્યામાં રમણ કરે છે એ ભારત શું છે જે રીતે યથા પ્રકાશયતિ એકહ કૃષ્ણં લોકમિમં રવિ યથા યથા એક રવિ એક સૂર્ય કૃષ્ણ લોક આ પૂર્ણ સમગ્ર જગતને પ્રકાશયતિ એ પ્રકાશિત કરે છે એ જ રીતે તથા એ જ રીતે કૃષ્ણ ક્ષેત્રમ અહીંયા છે કૃષ્ણ ક્ષેત્રમ ક્ષેત્રી પ્રકાશયતિ આ ક્ષેત્રી એ ક્ષેત્રને ધારણ કરનાર ક્ષેત્રજ્ઞ બધા જ ક્ષેત્રને પ્રકાશિત કરે છે એ રીતે એને એથી લેખના લિપ્યતી કરોતી બતાવવા માંગે છે કે જે રીતે આ સૂર્ય છે આખા જગતને પ્રકાશિત કરે છે અને પ્રકાશિત કરે છે એવું શબ્દ આવે ને એટલે ક્રિયાપદ પ્રકાશિત કરે છે એટલે પ્રકાશિત કરવાનું બધાને ઉજાળવાનું કર્મ કરે છે જો કર્મ કરવાનું હોય આપણે કોઈ પણ કર્મ કરીએ તો બધા શું થાય કે મારે આજે આ કર્મ કરવાનું છે એટલે આજે જો સૂર્ય વિચાર કરી કે આજે મારે આ જગતમાં આ મારા ભાવ નાખો દેશને બધાને પ્રકાશિત કરવાનું છે ઉગવાનું છે જો એવું વિચાર આવે પ્રકાશયતિ એટલે ક્રિયાપદની સાથે કર્મ
એને હું ઉપાડું, બરોબર? આમાં તે વજન છે, પણ તમે ક્યાં સુધી પકડી રાખશો, ક્યાં સુધી પડી શકશો? કેટલી વાર, કલાક, બે કલાક પછી તમે હાથ દુખો રાઈટ? એ નાનકડું એનું વજન જ નથી, આ ગુપ્તમાં જ છે. અને કૃપા પણ મળે એ બંને છે, ખાલી ગુપ્તમાં જ નથી પણ બધું મારા ફોટો પણ છે, એટલે આપણે રાખીએ. પણ ક્યાં સુધી પડી રાખી શકીએ? નહીં, થાકી જવાના. એ રીતે જો સૂર્ય પણ પ્રકાશવાનું કર્મ કરીએ તો થાકી જાય, થાકી જાય કે નહીં? તો એને કંઈક પછી આજે મારું ઊંઘું નથી, બહુ દરરોજ ઉઠ્યો છું, હવે જે થાક લાગે છે માટે હું આરામ કરું. એ રીતે પણ એક એ સરસ છે, પણ એક પ્રકાશ છે કેવી રીતે? સત્તા માત્ર પ્રકાશથી, સૂર્ય પોતાના હોવા માત્રથી પ્રકાશિત કરે છે, નતુ વ્યાપારા વિષ્ટ દયા. જે પેલું ભણતર હોય એ ભણમાં કાપડું ભણમાં કરે, વેપાર કરે, તો એ ટીકા કરે એવું દ્રષ્ટા કરે ભણકરનું, તો એને કર્મ કરે તો થાપી જાય. પણ આ તો સૂર્ય પોતાના હોવા માત્રથી, એનો સ્વભાવ જ છે, પ્રકાશ એનો સ્વભાવ છે, એ હોવા માત્રથી જે પ્રકાશે છે. તે જ રીતે આ ક્ષેત્રી, ક્ષેત્રી એટલે ક્ષેત્રજ્ઞ એટલે કે પરમાત્મા એટલે કે આત્મા, અને જે શબ્દ વાપરો એ વાપરી શકે. ક્ષેત્રી માટે ક્ષેત્ર, પરમાત્મા, આત્મા એ પણ શું છે? એ પણ બધાને પ્રકાશે કેવી રીતે? કોઈ ક્રિયા નથી, એટલે સત્તા માત્રેણ પ્રકાશ રહેતી. ભગવાન પણ પોતાના હોવા માત્રથી જ આ બધાને ચેતન તત્વ બનાવે છે. કોને? આ બ્રહ્માંડ ખાલી આ શરીરને નહીં, આખું જે ક્ષેત્રમાં બધું જ આવી ગયું. આગળ વાત કરીને એકદમ શરીર પંતે ત્રણેય શરીર એટલું જ નહીં, આ જગતમાં જે કઈ દ્રશ્ય છે બધું જ ક્ષેત્રમાં આવી છે, ઇદમમાં આવી છે, એ બધાને પ્રકાશ છે. પણ એને ખરેખર પ્રકાશવાનું થાક નથી લાગતો, કારણ કે ક્રિયા છે. પણ એ કર્મ કેવું છે? એવા માટે કર્મ છે ખરેખર તો સત્તા માત્રેણ, સત્તા માત્રેણ પ્રકાશયતી, એટલે કોઈ કર્તૃત્વ નથી. શું થયું ને? એટલે કર્તૃત્વ નથી તો ભોક્તૃત્વ પણ નથી, એટલે કે લેપાયમાન થતો નથી. બહુ સુંદર છે આ શ્લોક, આપ તમે છો અને આપણને આ ટીકાકાર બતાવે ત્યારે ખબર પડે. પછી બીજું એક શબ્દ છે કે જેમ સૂર્ય છે એક, એક રવિ, જેમ સૂર્ય એક છે, પણ જેમ અન્ય સૂર્ય એક હોવા છતાં પણ અન્ય પછાણી ગોલમાં જોઈએ તો અનેક સૂર્ય હોય છે, તો ખરેખર સૂર્ય એક જ છે. ઉપાધિને લીધે એ અનેક લાગે છે. એ રીતે અહીંયા ટીકા કર આપણે બધું સમજાય છે કે અહીંયા પણ સૂર્ય દ્રષ્ટાંતેન એકત્વ અકર્તૃત્વ અલેપકમ ઇતિ દર્શિતમ. એટલે ત્રણ વસ્તુ સૂર્યના દ્રષ્ટાંતથી બરાબર છે. એક તો સૂર્ય કેવો છે? બધાને પ્રકાશે છે, છતાં પણ નિર્ભયમાન થતો નથી. એનું કૃષ્ણના કીધું છે તેમ નિર્ભયમાન થતો નથી, કારણ કે એના કર્મ કરતો હોય તો નિર્ભયમાન થાય. હોવા માત્રથી પ્રકાશે છે, એટલે કે અસંગ છે, બરાબર છે? કરીએ તો નિર્ભયમાન થાય, કર્તૃત્વ નથી સૂર્ય પ્રકાશ કરવાનો, કારણ કે હોવા માત્રથી પ્રકાશિત થાય છે, માટે નિર્ભયમાન થતો નથી. બીજું એ એક જ છે, અન્ય દેખાતો ત્યારે પણ એ એક જ છે, અને એક છે, અકર્તા છે, અને નિર્ભયમાન થતો નથી. એ જ રીતે આત્મા પણ કેવું છે? યથા હ્યમ આત્મા જ્યોતિરાત્મા હ્યમ હૃદય સીધા સ્વરૂપ નિશ્ચિત કહે છે. આત્મા પણ જ્યોતિ સ્વરૂપ છે. ઉપાધિને લીધે ભલે ભેદ દેખાય, ઉપાધિના ભેદે ભેદ, ઉપાધિને ભેદ દેખાય છે, આત્મા તો એક જ છે. અને ક્ષર ક્ષેત્રમાં હોવા છતાં જેમ પ્રકાશિત કરે ગંગાજીની બાજુમાં કોઈ ગંદી નાળી જે ગંગામાં આજકાલ લોકો ભેળવા પ્રયત્ન કરે છે, જો કે સરકારે બહુ કડક નિયમ બનાવ્યા છે, નથી ભેળવી શકતા. બધાને પ્રકાશિત કરે ત્યારે ન તો સૂર્ય પવિત્ર બની જાય છે કે ન તો એ ગંદુ બને છે. એ રીતે પરમાત્મા પણ આત્મા પણ સર્વભૂતાંતર આત્મા નિપ્યતે લોક દુઃખે બાહ્યતઃ. પરમાત્મા પણ લોકોના દુઃખથી એટલે બાહ્ય કર્મ વિના કર્મ રીતે પૂર્ણ
પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ હોય, પણ એનાથી વ્યાપારમાં થતો નથી. એટલે આમ આપણને સૂર્યના દ્રષ્ટાંતથી શું કીધું કે આ જે સૂર્ય અકર્તા છે માટે વ્યાપારમાં થતો નથી, એ એક છે અને કેવો છે અસંગ. એટલે કે એ જ રીતે આ ક્ષેત્રી છે એ પણ ક્ષેત્ર ક્ષેત્રી તથા કૃષ્ણ પ્રકાશ રહેતી ભારત પરમાત્મા બધાને પ્રકાશિત કરે છે અને આપણે જોઈ શકીએ છીએ કે મનની બધી વૃત્તિઓને આપણે જાણી શકીએ છીએ કોના લીધે પરમાત્મા પ્રકાશે છે. માટે અત્યારે મનમાં પ્રસન્નતા છે, ક્રોધ આવે છે, મારામાં ક્ષમા છે, અમાન તો મદમ કીધું જે કહે છે એમ જણાય છે, એ રીતે જગતમાં પણ પ્રમાણ પ્રકાશી રહ્યો છે. તમે જુઓ જ્યારે વાવાઝોડું આવે ને ત્યારે એક ક્ષેત્ર જે મનમાં ક્રોધ આવે એમ પ્રકૃતિમાં પણ ક્રોધ આવતો હશે, એ વાવાઝોડું આવ્યું એને પણ પ્રકાશે છે. અને આપણે બદ્રીનાથ જઈએ અને ત્યાં શીતળ મંદ સુગંધ પવન આવે છે એને પણ પ્રકાશે. એટલે પ્રસન્નતા અને ક્રોધને જેમ આપણા મનની પ્રસન્નતા અને ક્રોધની પ્રકાશે છે એ બધાને આ જગતમાં રહેલા ક્ષેત્રને એને પણ ક્ષેત્રને પણ આ રીતે પ્રકાશિત કરજો. દાદી કરી બધાને પ્રકાશિત કરે છે પણ છતાં એની એના ગુણધર્મથી એટલે પાયમાન તત્વની કારણ કે હોવા માત્રથી પોતાના હોવા માત્રથી એ બધાને પ્રકાશિત કરે છે, સત્તા સ્મૃતિ પ્રદાન કરે છે. આ રીતે પહેલામાં બે વસ્તુ બતાવી કે સૂક્ષ્મ આકાશને જેને સૂક્ષ્મ અને સર્વવ્યાપી છે અને એટલા માટે નિર્ગુણવાદી પણ નથી કરતો અને અસંગ છે. અને અહીંયા પણ આપણને આ દ્રષ્ટાંત બતાવ્યા પછી ટૂંકમાં શરીરસ્થો બી કૌંતે ન કરોતી અને તે એ સમજાવવા માટે સૂર્ય અને આકાશનો દ્રષ્ટાંત આપ્યો. હવે કે છે રવિ દ્રષ્ટાંતે ન અત્ર આત્માના આત્મનો ઉભયો તો કે ભવતિ રવિવાન સર્વક્ષેત્રસ્ય એકમ આત્મા અને ભવ. એ રવિના દ્રષ્ટાંત સૂર્ય દ્રષ્ટાંત દ્વારા ભગવાન દાર્શનકાર કહે છે કે સૂર્ય જે એક છે કે પરમાત્મા પણ બધા ક્ષેત્ર ઉપાધિમાં અનેકતા વજાતા એક છે અને અસંગ છે. એ પાયમાં થતો નથી, પાયમાં થતો નથી એટલે અસંગ છે. આત્મા પણ અસંગ છે એટલે હું અસંગ છું એ ધીમે ધીમે જોવાનું છે. અને એના માટે હવે કે છે સમસ્ત અધ્યાયો ઉપસંહારતમ બધા અધ્યાયો એક શ્લોકમાં ભગવાન ઉપસંહાર કરે છે. 34મો શ્લોક ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવમ અંતરજ્ઞાન ચક્ષુષા અંતરજ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષં ચ ભૂત પ્રકૃતિ મોક્ષં ચ એવિ દુર્યાન્તિ તે પરમ એવિ દુર્યાન્તિ તે પરમ. એટલે કે જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞયોઃ એવમ અંતરમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું અંતર એટલે વિલક્ષણતા, ક્ષેત્ર અને ક્ષેત્રનું યથાર્થ ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ અને ભૂત પ્રકૃતિ એનું મૂળ કારણ એનું મોક્ષ મોક્ષ જોઈએ છીએ એ જ્ઞાન ચક્ષુષા જ્ઞાન ચક્ષુ વડે તે જોવે છે એ વિદુહ જ્ઞાન ચક્ષુ વડે જોવે છે અથવા તો વિદુહ એટલે જાણે છે તે પરમ જ્ઞાનિ તે પરમને પ્રાપ્ત કરે છે પરમાર્થ તત્વને બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ન પુનર્દેહ આદત્તે એને ફરીવાર શરીર દેવો પડતો નથી. હવે આપણે જોઈએ તો પેલા ભગવાન કહે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો અંતરમ એટલે વિલક્ષણતા. અને આપણને અહીંયા ઉપસંહાર બે કહે છે એટલે આપણે આગળ બતાવી દીધું કે આ ક્ષેત્રજ્ઞ વિધમ શરીરમ ક્ષેત્રેય ક્ષેત્ર નિત્ય વિધ્યતે. અને પછી કે મહાભૂતાની સરુગર ને મહાભૂતાની કયા શ્લોકથી કહ્યું ત્રીજા કે ચોથા શ્લોકથી જો મહાભૂતાની
क्षेत्र में विचार करता पांचवा छठा स्तंभ महाभूता यम पार बुद्धि रपितव्यम च संदोख संपात चेतना बुद्धि ही आ बधुं सूच क्षेत्र में छे अने क्षेत्र कोण छे विपरीत उपद्रष्टा अनंता च उपदे सर्वत पाणी पादंता सर्वत क्षिशिर मुखम ये बधुं क्षेत्र न ना संदर्भ में कीधु अने क्षेत्र ना संदर्भ में कीधु एटले के क्षेत्र केवु छे जड़ छे અને પરમાત્મા ક્ષેત્રમાં કેવું છે અજળ ચેતન છે કર્તૃત્વ ક્યાં છે ક્ષેત્રમાં છે પ્રકૃતિમાં છે અકર્તૃત્વ આત્મા પરમાત્મા છે અકર્તા છે એટલા માટે વિકાર તો ક્યાં થાય છે વિપરીતમાં પણ ક્યાં થાય પ્રકૃતિમાં થાય છે અને આત્મા અવિકારી છે આ વૈલક્ષણ અને જે વિલક્ષણતા છે એ ક્યારે જ જ્ઞાન ચક્ષુષા જ્ઞાન ચક્ષુષા કેવી રીતે મળે જ્ઞાન રૂપી ચક્ષુ કેવી રીતે પ્રાપ્ત થાય જ્ઞાન ચક્ષુષા પશ્યતિ અને જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત કઈ રીતે થાય કયા કે છે શંકરાચાર્ય મહારાજ શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિત જનિત આત્મ પ્રત્યેકમ જ્ઞાનમ એ શાસ્ત્ર અને આચાર્ય દ્વારા જ્યારે બતાવે છે તેને પોતાનું કરે આત્મ પ્રત્યેકમ જ્ઞાનમ એને જ્ઞાન ચક્ષુ કહે છે કે જે શાસ્ત્ર ને સંમત આચાર્ય જ્યારે સમજાવે છે ત્યારે જોઈ શકે છે કે આત્મા જળ છે આત્મા જળ છે ના ચેતન છે પ્રકૃતિ ક્ષેત્ર છે કે જળ છે આત્મા ક્ષેત્રથી વિલક્ષણ છે પણ કેવો છે સર્વાત્મા એ પણ કહેવાય કે આત્મા અને આત્મા એટલે ક્ષેત્ર ક્ષેત્રથી જુદો છે પણ છેવટે ક્ષેત્ર પણ ક્ષેત્ર પર આધારિત છે એટલે ક્ષેત્ર ક્ષેત્ર જેવું છે જ નહીં ક્ષેત્ર પરમાત્મા જ એક અદ્વિતીય છે આવી લક્ષણ કરવાના છે ભલે સર્વાત્મા આપણે જાણીએ કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને ભિન્ન છે કારણ કે એક જળ છે બીજું ચેતન છે એક કર્તા છે બીજું અકર્તા છે પણ છેવટે આત્મા જ છે ક્ષેત્ર પણ નથી ક્ષેત્રજ્ઞ છે એ રીતે જ્યારે જ્ઞાન ચક્ષુષા વેત્તિ એ જ્ઞાન ચક્ષુ દ્વારા એ જાણે છે અથવા તો બીજું રીતે જોઈએ તો કે આત્મા અનાત્મા વિવેક ક્ષેત્ર ક્ષેત્ર વિવેક કરે છે એટલે ક્ષેત્ર સિવાય કશું છે જ નહીં તો સ્વામીના શબ્દમાં કહીએ તો મોટી ઈશ્વર જે કાંઈ છે એ ઈશ્વર સિવાય કોઈ નથી એ ક્યારે જોઈ શકે જ્ઞાન ચક્ષુ એટલે શું કે જે કંઈ નામમાં જે કંઈ વિવિધતા દેખાય છે ક્ષેત્રમાં જે કંઈ વિવિધતા દેખાય છે એને મહત્વ આપતો નથી તો જે કંઈ છે ઈશ્વર છે સાને છે એ દેખાય નહીં તો દેખાય જ નહીં જ્યાં સુધી વિવિધતાને બહારની વસ્તુને મહત્વ આપતો ત્યાં સુધી દેખાય નહીં એટલે કહે છે શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિત નામ ચક્ષુષા એક બીજી પણ રહે પણ આ જ્ઞાન ચક્ષુ શાસ્ત્ર ક્યારે મળે અહીંયા છે અમાનિતમ દંભિતમ જે આગળ કયા ને ગુણો એ ગુણ પણ કેળવાના હોય તો જ આ વિલક્ષણતા દેખાય કારણ કે ભગવાને અહીંયા વીસ લક્ષણની વાત કરી વીસ ગુણોની વાત કરી તો કે એ ગુણ આત્માનું સ્વરૂપ જ છે છેવટે તો એ જેમ જેમ મારા જીવનમાં એ પ્રગટ થાય ત્યારે આપણે કહી શકીએ કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અલગ છે અને એ માટે આ બધા ગુણોને મારા જીવનમાં પ્રગટાવવા જોઈએ તો જ્ઞાન ચક્ષુ બની શકે અને પછી શું કહે છે ભૂતાના પ્રકૃતિ મોક્ષમ એટલે શું ભૂતાના પ્રકૃતિ એટલે પ્રકૃતિ એટલે મૂળ કારણ આ ભૂતનો મૂળ કારણ કોણ છે પ્રકૃતિ કોણ ત્રિગુણાત્મિક પ્રકૃતિ માયા પણ કેવી છે અવિદ્યા લક્ષણ એ કેવી છે પ્રકૃતિ અવિદ્યા લક્ષણ અવ્યક્તાખ્યા એ જે માયા છે એને અભાવ ભવન એ અધ્યારોપિત છે એ બાદ કરીએ તો જ થાય કારણ કે અહીંયા ટીકાકાર બરોબર યાદ અપાવે છે કે ભૂતાના પ્રકૃતિ એટલે આકાશથી માંડીને જે પ્રકૃતિ એટલે ઉપાદાન કારણ ત્રિગુણાત્મિક માયા જે અવિદ્યાને કારણે છે એનો મોક્ષ કરવાનો છે એટલે જ્ઞાન દ્વારા એનો ઉચ્છેદ કરવાનો છે કેવી રીતે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો ખાલી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને
નિરક્ષણતાથી આપણે પરમ પદની મોક્ષને પ્રાપ્ત ન કરી શકીએ. એટલે કે છે કે ન તુ ક્ષેત્ર ક્ષેત્રને અંતર માત્ર વિરહ, ફક્ત ક્ષેત્ર અને ક્ષેત્રનું જ અંતર વિલક્ષણતા છે એટલું જાણવાથી નહીં. કારણ કે આપણું છે સાંખ્ય લોકો, સાંખ્ય કહે છે પુરુષ અને પ્રકૃતિ ભિન્ન છે, બંને એકબીજાથી વિલક્ષણ છે. પુરુષ કેવો છે? અલગ છે. પ્રકૃતિ બધું કરી રહી છે. કોણ કહે છે? સાંખ્ય લોકો. પણ એ સત્ય નથી. કારણ કે જો પ્રકૃતિ પુરુષ કરતા સ્વતંત્ર હોય બરોબર, એને જે કરવું એ કરે, તો ક્યારે આપણે બંધનમાં લાગે ખબર ન પડે ને. જો પુરુષ અને પ્રકૃતિ બંને સ્વતંત્ર સત્તા ધરાવતા, એટલે પ્રકૃતિ પોતે સ્વતંત્ર સત્તા ધરાવતી હોય, પ્રકૃતિ સત્ય હોય, એટલે માયા સત્ય હોય. માયા સત્ય એટલે શું? મને જે અનુભવ છે બધું સત્ય છે. ખ્યાલ આવે છે? મને જે અપમાન અને અપરાધ હમણાં જે વાત કરી, મને અપમાન અને અપરાધની લાગણી અનુભવાય છે, મને સુખ દુઃખની લાગણી અનુભવાય છે, ભૂલાતી નથી, એ સત્ય છે. કારણ કે માયા સત્ય છે. જો પુરુષ અને પ્રકૃતિ વિવેક કરીએ, પ્રકૃતિ એ સત્ય છે, કારણ કે હું સત્ય માને છે, તો ક્યારે મોક્ષ થાય નહીં. જ્યાં સુધી હું દોરડામાં દેખાતા સર્પને સત્ય માનું છું, અને પછી ગમે તેનું કરું તો મને ડર જાય નહીં. પણ એ ખબર પડે કે તો અધ્યારોપિત છે, આ દોરડા પર અધ્યારોપિત છે, તો પછી હા થાય. હું માનતો હતો કે માનતી હતી કે સર્પ છે, હમણાં નજીક આવેલો છે, નજીક આવેલો. પણ પછી કોઈ દિવસ ભાઈ નજીક આવે છે એવું તને ભાસે છે, તું એમ લાગે છે, પણ એ તો દોરડું છે. જ્યાં સુધી એ સત્યતા માનીશું ત્યાં સુધી ક્યારે ભયમાંથી મુક્ત થવાય નહીં. એ દૃષ્ટાંત પણ આપે છે રજ્જુપૂર્વક. પણ જ્યારે એને બાધિત થાય કે ભાઈ સર્પ સત્ય નથી, એટલે બાધિત કરો. જ્યાં સુધી ભૂત પ્રકૃતિ મોક્ષમ, એટલે મોક્ષને બાધિત કરો. એટલે કે આ જે માયા છે, પ્રકૃતિ છે, એ માયા છે, એ ત્રિગુણાત્મિકા છે, બરોબર છે, પણ એ કેવી છે? સ્વતંત્ર નથી. બાધિત એટલે સ્વતંત્ર નથી, એ અધ્યારોપિત છે. જે દોરડા પર સર્પનો અધ્યારોપ છે, એ જ રીતે આ આત્મા પર પ્રકૃતિનો અધ્યારોપ છે. એટલે કે કર્તૃત્વ ભોક્તૃત્વ અધ્યારોપિત છે. બહુ સરળ શબ્દમાં સમજ હોય તો એક અધ્યારોપિત છે, એ સત્ય નથી, માટે બાધિત થાય. જો સત્ય હોય તો બાધિત થાય જ નહીં, તો ક્યારે આપણે મુક્ત થઈ શકીએ જ નહીં. પણ આપણે બીજું કઈ નહીં તો આપણા પોતાના જીવનના અનુભવ પર જોઈએ તો પણ આ કર્તૃત્વ ભોક્તૃત્વ સત્ય નથી. કેમ? જો સત્ય હોય તો રાત્રે ઊંઘમાં પણ સત્ય હોય, પણ સૂચે છે ત્યારે ક્યાંથી કર્તૃત્વ ભોક્તૃત્વ? હું કઈ કર, આપણે કોણ છીએ ખબર નથી હોતી. અને ઘણી વખત સવારે ઉઠીએ ત્યારે આપણે યાદ કરવા પડે, અરે હું ક્યાં છું, હું કોણ છું. જો કર્તૃત્વ ભોક્તૃત્વ સત્ય હોય તો ક્યારે બાધ થાય નહીં. જેમ કે સાકરની મીઠાશ, સાકરમાં જે મધુરતા છે એ તો ગોળની મધુરતા આપણે અહીંયા હોય તો એવી લાગે છે. આપણે આટલાન્ટિક મહાસાગર પાસે જે ત્યાં જઈને કહીએ કે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવમાં જઈએ તો પણ મીઠાશ દૂર થાય નહીં, બરાબર. ભલે એને કહેવાની સ્વામીજી કહે કે એને કેવી લાગે, તો એને કહેવાની ભાષા બદલાય, પણ મધુરતા બદલાતી નથી. કારણ કે એનો સ્વભાવ છે. એમ કર્તૃત્વ ભોક્તૃત્વ મારો સ્વભાવ હોય તો ક્યારે બાધિત થાય જ નહીં. પણ આપણે સૂચી છીએ ત્યારે બાધિત થાય છે, એ બતાવે છે કે અધ્યારોપિત છે. જો એટલું આપણા જીવનના અનુભવનું વિશ્લેષણ કરીએ તો પણ સમજાય એના કહે છે જ્ઞાન ચક્ષુષા. જ્ઞાન ચક્ષુ જે શાસ્ત્ર બતાવે છે, કારણ કે આપણે અનુભવ તો ઘણા કર્યા, પણ જ્યાં સુધી શાસ્ત્ર પાસે ના આવ્યા, ગીતા પાસે ના આવ્યા, ત્યાં સુધી લાગતું નથી કે આપણે સુષુપ્તિમાં કર્તૃત્વ અને ભોક્તૃત્વ નો ભારત થાય છે. એટલે અહીંયા કહે છે જ્ઞાન ચક્ષુષા અવિદ્યા લક્ષણા, એ ધ્યાનનું ભાન કરવામાં આવે. એટલે કહે છે ભૂત પ્રકૃતિ મોક્ષણ, ત્યારે ભૂતની ભૂત વિલક્ષણતા જાણે છે, પછી જો આ ક્ષેત્ર ખરેખર છે જ નહીં, મિથ્યા છે, બાધિત છે, એવું જયારે જાણે છે ત્યારે વિદુહ જાણંતિ, જે જાણે છે એ ગચ્છંતિ પરમં, એ પરમાત્મને જાણવાથી એ કોણ છે? બધું સર્વ પરમાત્મા છે, જે ગણે છે એ ઈશ્વર છે,
હું જ છું અને એ શું થાય છે પરમાત્માને પ્રાપ્ત કરે છે અથવા તો કૃતકૃત્યતાને પ્રાપ્ત કરે છે. હવે એના જીવનમાં કશું કરવાનું બાકી નથી. અને સ્વામીજી હંમેશા કહેતા કે જ્યાં સુધી હું પૂર્ણ છું એ પૂર્ણતાના દર્શન, હું પૂર્ણ છું અને બધું જ પૂર્ણ છે, પૂર્ણ મદ પૂર્ણ મિદમ, એના દર્શન નહીં થાય ત્યાં સુધી ક્યારેય જીવનમાં સંતોષ નહીં આવે. હું પૂર્ણ છું અને બધું પૂર્ણ છું ક્યારે સમજાય કે જ્યારે ભૂત પ્રકૃતિ મોક્ષણ, ભૂત પ્રકૃતિનું મોક્ષણ થાય ત્યારે જ સમજાય કે હું પૂર્ણ છું. અને પછી કઈ કહીને તો જીવનના સંતોષ કૃતકૃત્યતા આવે. અને મારી સુંદર દ્રષ્ટાંત છે, એ જેમ કોઈ કંદોઈનો દીકરો છે, કંદોઈનો દીકરો એ જાણે છે કે મારા પિતાજી આ માવામાંથી અનેક પ્રકારની મીઠાઈ બનાવે છે. આપણે તો આપણને જુઓ પેલા લોકો કંદોઈ આપણે આકર્ષણ જણાવે, પીરંગી બરફી, પછી આના ઘૂઘરા, પછી આ આ વસ્તુ તો એક જ છે પણ જુદા જુદા રૂપે લાગીને મૂકે આપણને આકર્ષે. કંદોઈનો દીકરો જાણે છે કે આ શું છે એને પછી પછી મીઠાઈ માટે આકર્ષણ નથી રહ્યું કે આ મીઠાઈ ખેડો એને ખેડો આમ કર્યો એમ જે પોતાના સ્વરૂપને જાણે છે. ક્ષેત્ર ભૂત ક્ષેત્ર ક્ષેત્ર અંતર જ્ઞાન ચક્ષુષા જાનતી અને સાથે સાથે ભૂત પ્રકૃતિ મોક્ષમ એ સાથે સાથે ભૂત પ્રકૃતિ જે મોક્ષ બાદી જાણે છે. પછી હવે એને કંઈ કરવાનું બાકી રહેતું નથી. ભે ફલાણું જાણી લો, હું બધા કરતા મોટો બની છું, બધા મને માન આપે, મારે કંઈક બનવું છે, મારે કોઈને મેળવવું છે, એવું મને માટે કશું જ રહેતું નથી. બધું બરોબર છે, જે છે પૂર્ણ મદક પૂર્ણ મિદમ, એટલે બધું એના માટે હસતા મળક છે. પણ આપણને આપણે બધા અત્યારે કરતા છે. અહીંયા સુંદર વાત કરી જે ભૂત પ્રકૃતિ મોક્ષમ એ વિદુ યાંતિ પરમ પદમ, એ પોતા પરમ પદ પ્રાપ્ત કરે છે એ જાણે છે કે હું કરતો નથી અને કરાવતો નથી, હું કઈ કરતો નથી ને કર્તૃત્વ ને કાર્યકર્તૃત્વ, હું કરતો નથી કરાવતો નથી. અને છતાંય કદાચ ભારતીય કહેતો હોય કે હું આ કરી નાખું, પેલું કરી નાખું, આમ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, એ કદાચ કહેતો પણ હોય, પણ અંદરથી જાણવું જોઈએ કે હું કઈ કરતો નથી કરાવતો નથી. આજે કઈ કહેવામાં આવે છે એ વ્યવહાર દ્રષ્ટિએ છે, બાકી નૈવ કિંચિત કરું મિતિ અને કરતો નથી માટે ન લિપ્યતે બાહ્ય દુઃખે ન, એટલે બાળપામાં શરીરસ્તો બી કોમતે ન કરતો ન કરોતી ન લિપ્યતે તો સમજાય અને તો જ પરમ પદને કૃતકૃત્યતાને પરમ તે વિદુ યાંતિ પરમ પરમ એટલે પરમાત્માને પરમાત્મને પ્રાપ્ત કરે છે એટલે જીવનમાં કૃતકૃત્યતા પ્રાપ્ત કરે છે. અને કર્મ નથી કરતો અને લેપાયમાં થતો તેને બીજો જન્મ પણ લેવો પડતો નથી. એના માટે કહે છે ન પુનર્દેહમ ઇત્યર્થ. ક્ષેત્ર ક્ષેત્ર યોગ એટલે યોગ એટલે વિષય, સમજ્યું
યોગે કે અહીંયા વિષય ક્ષેત્ર અને ક્ષેત્રનો જેનો વિષય છે એવો આ દેવતે ધ્યાન પ્રભુના ચરણમાં અર્પણ કરીએ છીએ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ માં શુચ. Hari Om. Shri Guru Bhyo.